અંશદાન રૂપે એક પણ પૈસાનો ફાળો નથી જોતો, પણ તમારા ઘેરે આ જ્ઞાન મંદિરના પુસ્તક લઈ જાજો. ઘણા મને એવો પ્રશ્ન કરે, ભાઈ આ પુસ્તકો વાંચે કોણ? અને મેં કીધું તમારે ન વાંચવા હોય તો ક્યાંક ભેટ આપી દેજો. સારા પ્રસંગે સગાઈના પ્રસંગ 24 નો છે, જો સફળ થઈ જાય તો વધારે સારું. આજનો અમારો સંકલ્પ 24 નો છે. એ 24 ના સંકલ્પમાં આપ સહયોગી બનો. પૈસા ના હોય કદાચ આજે ખિસ્સામાં તો આવતીકાલે દઈ દેજો, પણ લઈ જાઓ, જ્ઞાન મંદિર ઘરે લઈ જાઓ. તમારા ખિસ્સામાં કદાચ આજે પૈસા ન હોય તો આ જ્ઞાન મંદિરને આજે એમને લઈ જાઓ અને આવતીકાલે તમે એનું પેમેન્ટ કરી દેજો. આટલી છૂટ તમને. અમારે તો ગુરુદેવના વિચારો કોઈને કોઈ રીતે પ્રેમથી સમજાવીને, આટલી મારી વેદના છે અંદરની, એ બધા થોડીક નોલેજ ઉપર લેજો, પોતાના મગજ ઉપર. અંશદાન જોતું જ નથી. તમે પાંચેય દિવસ કથા સાંભળવા આવો, એક પણ પૈસાનું તમે દાન ન કરતા, નથી જોતું કાંઈ, પણ જ્ઞાન પુસ્તક લઈ જાઓ તમે. આવી જાઓ, હિંમત કરો, આવો. અહીંયા પુસ્તક મેળામાં એક બીજી વાત કરી દઉં કે એક અમદાવાદથી મોટી ઉંમરના યુનિયન બેંકના રિટાયર્ડ કર્મચારી સમયદાન દેવા માટે આવ્યા છે. હવે એ સમયદાન દેવા માટે આવ્યા છે અને એમની સાથે ઇંગ્લિશમાં પુસ્તકો લાવ્યા છે આપણા માટે, ઇંગ્લિશમાં. મને કે સાહેબ, ગમે ઇંગ્લિશના જે વાંચી શકે એવા માણસોને તમારા તરફથી આ ભેટ આપી દેજો મારા તરફથી. તો મેં આજે પ્રોફેસર ટીલાળા સાહેબ, નિલેશભાઈ ટીલાળા, જે અંગ્રેજીના ખૂબ સારા ટ્યુશન કરે છે, તો એમને મેં હમણાં વાત કરી તો મને 6 સબ્જેક્ટના 5-5 નકલ એને મારી પાસેથી લઈ લીધી. 6 સબ્જેક્ટ 5-5 નકલ મારી પાસેથી લઈ લીધી. મને કે મારે તો આ બહુ કામ થઈ ગયું, એ કે આવા ઇંગ્લિશમાં પુસ્તક તો મળતા જ નથી ક્યાંય. એટલે ગુરુદેવે હિન્દીમાં ઇંગ્લિશમાં લગભગ 18 ભાષામાં રૂપાંતરિત કર્યા છે. તો આપણે તો ગુજરાતીમાં છે ભાઈ, આપણી માતૃભાષા છે, હે, વાંચો અને બીજાને વચાવો. 24 નો સંકલ્પ આજે પૂરો થઈ જવો જોઈએ. હાલો કાંતિભાઈ, કેટલા ઘટે 24માં? હાલો, પૈસા ના હોય તો કઈ નહીં, એમને લઈ જાઓ, આવતીકાલે આપી દેજો. પછી કેટલાક બેનો અહીંયા એવા હશે કે પોતાની ઘરે સ્થાપના થઈ ગઈ છે, કારણ કે પ્રજ્ઞા મહિલા મંડળોએ બહુ મહેનત કરી છે, ઘેરે ઘેરે જઈને કોટડિયાવાડી પ્રજ્ઞા મહિલા મંડળ, પોલીસ લાઈન પ્રજ્ઞા મહિલા, ગાયત્રી પરિવાર, ધોરાજી વાળા બહેનો અહીંયા આવ્યા છે આજે સાંભળવા માટે આ જ્ઞાન મંદિરની. તો એ બેન એકવાર 25 સેટ લઈ ગયા, 4 દિવસ પછી પાછો ફોન આવ્યો કે બીજા 25 મોકલો, એટલે 51 સેટ એમને ધોરાજીમાં વેચી દીધા. આ જ્ઞાન મંદિરની સ્થાપના કરી દીધી 51 ઘરે ધોરાજીમાં. અને મારા એક બીજા મિત્ર છે અનિલભાઈ મહેતા કરીને, ગાયત્રી પરિવાર વાળા, એને મેં 30 સેટ મોકલાવ્યા છે મારી રીતે, એ અપાઈ ગયા. એટલે ધોરાજી પણ રંગાઈ ગયું જ્ઞાન મંદિરથી. ચાલો, ખરેખર ધોરાજી પણ ધન્યવાદને પાત્ર છે.